આપણે આગળ જોઈએ તો કલન શાસ્ત્ર તો કલન શાસ્ત્ર એટલે શું તો કલન શાસ્ત્રમાં શું આવે તો એ મેથ્સમાં મેથ્સવાળામાં તો આવવાનું છે મેથ્સમાં મેથ્સના જે સ્ટુડન્ટ છે એમને તો કલન શાસ્ત્ર વિશે આગળ ભણવાનું છે પણ બાયોવાળા સ્ટુડન્ટને પણ ફિઝિક્સમાં આવી જરૂર પડે છે કે વિકલન અને સંકલન વિકલન અને સંકલન તો સંકલન એટલે શું વિકલન એટલે શું કે ટૂંકમાં જુદું કરવું અને સંકલન એટલે શું કે ભેગું કરવું તો વિકલન આપણે પહેલા જોઈએ કે વિકલન તો આના આપણે ફિઝિક્સમાં ખાલી આપણે સૂત્રોને જે છે એ કઈ રીતે ઉપયોગ થાય છે એટલું જ મૌખિક ખ્યાલ રાખવાનું છે મેથ્સ વાળાને તો આગળ આવવાનું છે તો વિકલન તો ડી બાય ડીએક્સ d by dx x ની n ઘાત કે x ની સાપેક્ષે નીચે હોય એની સાપેક્ષે તો x ની સાપેક્ષે x ની n ઘાતનું વિકલન શું થાય તો આ ઘાત જે ઘાત હોય એ આગળ આવી જાય n x ની n માઇનસ 1 શું થાય ઘાત આગળ આવી જાય n x ની n માઇનસ 1 આ વિકલન થશે એવું જેવું d by dx sin x તો sin નું વિકલન શું થાય તો cos x અને d by dx cos x તો cos x નું x ની સાપેક્ષે વિકલન કરતા શું મળે છે માઇનસ sin x તો આ ફિઝિક્સમાં આટલું પૂરતું છે આગળ આવ્યું છે એ આગળ આપણે જોઈ લઈશું પણ x ની n ઘાતનું વિકલન n x ની n માઇનસ 1 એટલે કે ઘાત આગળ આવી જાય અને ઘાત આવી ઓછી થઈ જાય ઉદાહરણ તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ તો d બાય dx x ની 5 ઘાત આનું આપણે વિકલન કરવું છે તો ઘાત જે છે એ શું થઈ જાય આગળ આવી જાય x અને n માઇનસ 1 એટલે 5 ઓછા 1 એટલે શું થશે 4 થશે પડી ખબર તો x ની 5 ઘાત એનું વિકલન x ની સાપેક્ષે વિકલન કરતા શું મળે 5 x ની 4 ઘાત એક ઉદાહરણ આપણે બીજું લઈએ કે x બરાબર ધારો કે t ક્યુબ માઇનસ 2t સ્ક્વેર પ્લસ 4t પ્લસ 6 આપેલું છે x બરાબર t ક્યુબ માઇનસ 2t સ્ક્વેર પ્લસ 4t પ્લસ 6 આ આપેલું છે અને આપણે x ની સાપેક્ષે t ની સાપેક્ષે આપણે વિકલન કરવું છે t ની સાપેક્ષે વિકલન કરવું છે એટલે કે dx / dt એટલે કે આ જો અંતર આપેલું હોય અંતર કીધું હોય અને આપણે વેગ શોધવાનો હોય તો શું થશે આનો t ની સાપેક્ષે વિકલન એટલે વેગ બરાબર શું થશે x નો t ની સાપેક્ષે વિકલન તો શું થશે તો જુઓ અહીં t t 3 ઘાત છે તો 3 આગળ આવી જાય તો 3t સ્ક્વેર 3t સ્ક્વેર થશે માઇનસ 2 આગળ આવી જાય આ 2 આગળ આવી જાય તો 2 ઇન્ટુ 2 એટલે 4 થાય 4t હવે 2 ઓછા 1 એટલે 1 જ ઘાત રહી તો એ આવવાની નથી વત્તા t ની સાથે જે ગુણાયેલું હોય એ આવે કારણ કે જો હવે t 1 ઘાત છે t ની 1 ઘાત છે 1 આગળ આવશે તો 4 સાથે 1 ગુણાકાર એટલે 4 થશે અને t 1 ઓછા 1 એટલે 0 ઘાત તો એ લખવાની જરૂર નથી તો અને અચળ પદનું શું થઈ જાય 0 અચળ પદનું શું થઈ જાય તો 0 તો આનું વિકલન t ની સાપેક્ષે શું થાય 3t સ્ક્વેર માઇનસ 4t પ્લસ 4 તો આ રીતે આપણે વિકલન કરવાનું છે અને આગળ આપણે જોઈએ તો સંકલન તો સંકલન d બાય dx d બાય dx જે છે એ વિકલનનું રૂપ છે d બાય dx એ શું છે વિકલનનું રૂપ છે અને સંકલન માટેનો સિમ્બોલ છે આ રીતે s જેવો x ની n ઘાત તો સંકલન શું થાય તો સંકલન આપણે કરવું છે તો શું થાય x ની n હોય તો n પ્લસ 1 ભાગ્યા n પ્લસ 1 x ની n પ્લસ 1 ભાગ્યા n પ્લસ 1 x ની n ઘાત ઇન્ટુ dx આ સંકલન dx
એટલે કે x નો x ની n ઘાત x ની સાપેક્ષે સંકલન કર્યું તો આ સંકલનનું રૂપ છે તો શું થાય એક ઘાત ઉમેરી દેવાની અને જે ઘાત આવે એ નીચે લખવાની ધારો કે એક્ઝામ્પલ તરીકે x ની 5 ઘાત છે સંકલન x ની 5 ઘાત dx તો શું થાય આ સંકલન x ની 5 વત્તા 1 ભાગ્યા 5 વત્તા 1 એટલે કે x ની 6 ઘાત ભાગ્યા 6 x ની 6 ઘાત ભાગ્યા 6 ઉદાહરણ તરીકે જો આપણે બીજું જોઈએ કે સંકલન એવું કરવાનું છે કે સંકલન x ની 3 ઘાત માઈનસ આપણે જે આગળ લખ્યું છે એ જ રીતે આપણે 2t સ્ક્વેર t ની સાપેક્ષે જો કરવું હોય પ્લસ 4t પ્લસ 6 ઇન્ટુ dt તો આનું આપણે જો સંકલન કરવું છે t ની સાપેક્ષે આપણે સંકલન કરવું છે તો શું થાય t ક્યુબ છે તો એક ઘાત ઉમેરાઈ જાય તો શું થાય t ની 4 ઘાત ભાગ્યા 4 માઇનસ 2t બે છે તો શું થઈ જાય 3 ભાગ્યા 3 અહીં 1 છે તો શું થઈ જાય 2 ભાગ્યા 2 અહીં 1 પણ ઘાત નથી તો 6t એક ઘાત આવી જાય તો ટૂંકમાં સંકલન એટલે કે x ની n પ્લસ 1 ભાગ્યા n પ્લસ 1 x ની n ઘાત અને વિકલન એટલે n x માઇનસ x n માઇનસ 1 એટલે કે વિકલનમાં જો તો વિકલનમાં ઘાત ઓછી થઈ જાય વિકલનમાં ઘાત ઓછી થઈ જાય અને સંકલનમાં ઘાત શું થાય વધી જાય n હતી તો n પ્લસ 1 એટલે એક ઘાત વધી જાય આમાં એક ઘાત ઓછી થઈ જાય સંકલનમાં નીચે આવે આમાં ગુણાકારમાં આવે એટલે આમાં ભાગાકારમાં આવે આમાં ગુણાકારમાં આવે તો આ છે સંકલન અને વિકલન એનો ઉપયોગ કરી અને આપણે આગળ ફિઝિક્સમાં ઘણા બધા એવા એક્ઝામ્પલ હશે કે જેમાં આપણે વિકલન અને સંકલનનો ઉપયોગ થતો હશે આપણે કરવો જ પડશે અને આ આવડવું જોઈએ ભલે તમે બાયો રાખ્યું હોય તો પણ આ જે છે એ ગણિતનું આ વિકલન અને સંકલન એ તમારે ફરજિયાત શીખવું જ પડશે અને આવડવું જોઈએ તો જ આપણે ફિઝિક્સના એક્ઝામ્પલ સોલ્વ કરી શકીશું